साथे નરેન્દ્ર ભાઈ છે. નરેન્દ્ર ભાઈ આપ કઈક થોડું શિબિર બાબતે થોડો પ્રકાશ પાડશો તો બધાને આનંદ થશે, ખ્યાલ આવશે. પ્રણામ. એલેમાં જુલાઈ 8 અને 9 જીતુભાઈની શિબિર પરમ પદનો પદ પાથ ટુ લિબરેશન 2 દિવસની રાખી છે. 4 સેશન એવરી ડે, સેટરડે અને સન્ડે. અને એની લિંક પણ હું હમણાં જ મૂકી દઉં છું ચેટમાં ફરીથી. તો વહેલી તકે સાઇન અપ થજો. મને એવું સાંભળવા મળ્યું છે કે આ વખતે આપણે થોડુંક ડોનેશનનું લખ્યું છે, પણ ઇટ ઇઝ નોટ મેન્ડેટોરી, ઇટ ઇઝ ટોટલી વોલન્ટરી. બધાને ખ્યાલ છે કે હમણાં પેન્ડેમિક પછી બધો જ કોસ્ટ ઘણું વધી ગયું છે, તો આપણે કોઈને માથે ન પડીએ, જૈન સેન્ટરને પણ થોડોક ફાયદો થાય, અને આપણે જે બી પૈસા વાપરીએ સારા કામમાં એ આપણા ફાયદા માટે જ છે. એને રજીસ્ટ્રેશનમાં પૈસા ત્યારે ભરવાના છે નહીં, એટલે તમારે રજીસ્ટ્રેશન કરવામાં જરા પણ વિલંબ નહીં કરતા અને વહેલી તકે લાભ લેજો. હું એકચ્યુઅલી જીતુભાઈને રિક્વેસ્ટ કરીશ જો આજે થોડુંક ટાઈમ લે અને 2-5 મિનિટ ટોપિક માટે થોડીક વધારે વાત કરે તો થોડોક વધારે બધાને ઇન્ટરેસ્ટ પડે. તો એ મારી નમ્ર વિનંતી છે જીતુભાઈને. થેન્ક યુ. આપણે શિબિરનો મુખ્ય વિષય રાખવામાં આવ્યો છે, ટાઇટલ છે પરમ પદનો પથ. પથ એટલે માર્ગ, પથ એટલે રસ્તો. આપણે જ્યારે સમજણા થઈએ છીએ ત્યારે આપણું લક્ષ્ય હંમેશા વધતું જાય છે, મોટું બનતું જાય છે. અને આજના યુગની અંદર હંમેશા આપણને એવું કહેવામાં આવે છે કે મોટું લક્ષ્ય રાખો, મોટું આયોજન કરો, મોટા પ્રમાણમાં કાર્ય કરો તો તમને ઘણું બધું ફળ મળશે. તો આપણે જ્યારે વ્યવહારની અંદર બહુ મોટા લક્ષ્યની સાથે પ્રવેશ કરીએ છીએ અને એના કારણે ઘણા બધા લોકો પોતાના જીવનની અંદર ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરે છે, પરંતુ એક વસ્તુ ત્યાં ચૂકી જાય છે, અને એ ચૂકી જાય છે ત્યારે એને ઘણી બધી વાર એમ લાગે છે કે આટલું બધું મેળવ્યા પછી જે પ્રાપ્ત થવું જોઈએ તે પ્રાપ્ત થયું નથી. હમણાં જ થોડા દિવસ પહેલા દિલ્હીમાં જ્યારે એક ફંક્શનની અંદર અધ્યક્ષ સ્થાને રાજકુમાર ઉસવાલજી હતા, એમણે એમના જીવનની એક ઘટના કહી મૃગાવતી મહારાજ સાહેબને. મૃગાવતી મહારાજ સાહેબે જેમણે વલ્લભ સ્મારકનું નિર્માણ કર્યું, તો પવિત્ર આત્મા, જ્ઞાની અને પ્રભાવક એવા મૃગાવતી મહારાજ સાહેબને એમણે પોતાને ઘરે ફેક્ટરીએ પગલા કરવા માટે બોલાવ્યા. પછી જ્યારે પ્રવચન આપવાની વાત આવી ત્યારે રાજકુમારજીએ કહ્યું કે આજે તમે પ્રવચન ના આપતા, આજે જે બધા સાંભળવા આવ્યા છે તેમને પૂછવા દો અને એમના પ્રશ્નનો જવાબ આપો. સાધ્વીજીએ બધાને પૂછ્યું કે તમારે શું જાણવું છે, તમારે મનની અંદર શું પ્રશ્નો છે. ત્યારે એમણે એમ કહ્યું કે અમે બધું મેળવ્યું છે પણ અમને શાંતિ મળી. મોટાભાગના લોકોનો આ જવાબ હતો.
એમને જાણવું હતું કે શાંતિ કેવી રીતે મળી શકે, એ શાંતિની પ્રાપ્તિ કેવી રીતે થાય, એ આપણા સૌનો મુખ્ય પ્રશ્ન પણ છે. આપણે જીવનની અંદર મનુષ્ય જન્મ પામ્યા પછી રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ પદ પ્રતિષ્ઠા બધું મળ્યું મેળવ્યું, પણ એ પછી જો શાંતિ ન મળે તો એ બધા આપણને નિરર્થક લાગવા માંડે, નકામા લાગવા માંડે. શાશ્વત અને શ્રેષ્ઠ એવી શાંતિ સુખ આનંદ, જે આનંદ ક્યારે પણ વિનાશ ન પામે, તે છે પરમપદ. આ પરમપદ, એ પરમપદ કેવી રીતે પામી શકાય, સર્વશ્રેષ્ઠ પદને પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ, સાધનાની અંદર કેવી રીતે પ્રવેશ કરવો અને સાધનાના શિખર સુધી કેવી રીતે પહોંચી શકાય. જુદી જુદી રીતે શાસ્ત્રકારોએ આ વાતો કરેલી છે. જ્યારે આપણે કર્મશાસ્ત્રનો અભ્યાસ કરીએ ત્યારે ગુણસ્થાનકોની વાત કરી છે કે આપણો મોટો ભાગ એટલે કે અનાદિ અનંત કાળથી આપણે આ સંસારની અંદર પરિભ્રમણ કરી રહ્યા છે, તેમાં મુખ્ય કારણ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ મોહનીય કર્મ એ આપણને આ સંસારની અંદર પરિભ્રમણ કરાવવાનું કાર્ય કર્યું છે. એની સમજ આવતા જ, એટલે કે મિથ્યાત્વ મોહનીય એ સૌથી મોટામાં મોટું કારણ છે, સમજતા જ આપણે એ મિથ્યાત્વ મોહનીય કર્મના પ્રભાવમાંથી બહાર નીકળીને, એટલે મિથ્યાત્વ નામના ગુણસ્થાનકમાંથી નીકળીને ધીરે 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 આપણે આગળ વધતા જઈએ છીએ, સમ્યક દર્શન પ્રાપ્ત કરીએ છીએ, દેશ વૃત્તિ સર્વવૃત્તિ અપ્રમત્ત સ્થાન પછી અપૂર્વકરણ શપક શ્રેણી અને છેવટે મોહનો ક્ષય કરીને આપણે 13મા ગુણસ્થાનકે અને પછી 14મા ગુણસ્થાનકે પહોંચી જઈએ છીએ, ત્યારે આપણો આત્માનો એ ઉત્કર્ષ એને પરમપદ સુધી લઈ જાય. આ કર્મશાસ્ત્રની વાત. યોગ શાસ્ત્રમાં જુદી રીતે વાત કરી છે, પણ એ પણ વાત એ જ કરે છે કે શરૂઆત ક્યાંથી કરવી અને આપણે ક્યાં સુધી પહોંચવું એનું નિર્ધારણ કરવું, એટલે કે આપણે આપણો ગોલ નક્કી કરી લેવો અને એ ગોલ નક્કી કર્યા પછી ત્યાં સુધી પહોંચવું. નારદની વાત ગઈકાલે અમે કરી હતી અધ્યાત્મ ઉપનિષદમાં. નારદ બહુ જ્ઞાની છે, બહુ જ જ્ઞાની છે, શાસ્ત્રો ભણ્યા છે, પણ મનની શાંતિ નથી. બ્રહ્મા પાસે પહોંચે છે અને કહે છે કે હું શાસ્ત્રો નો જ્ઞાતા છું, પણ મને શાંતિ પ્રાપ્ત નથી થઈ, તો મારે મને એ માર્ગ બતાવો. તેમણે કહ્યું કે શાસ્ત્રોના જ્ઞાતા બનવાથી શાંતિ પ્રાપ્ત નથી થતી, આત્મજ્ઞાની બનવાથી શાંતિની પ્રાપ્તિ થાય. જે જે આત્મજ્ઞાની બન્યા છે, જે જે આત્માર્થી બન્યા છે, જે શાસ્ત્રોને ઓળંગીને આત્મા સુધી પહોંચવાની કોશિશ કરે છે, તે શાંતિનો અનુભવ કરવા લાગે છે. તો યોગ શાસ્ત્રની દ્રષ્ટિએ આપણે પરમપદ વિચારીએ તો તે પરમપદ છે નિરાલંબન સ્થિતિ, પોતાની અંદર લીન થઈ જાય, સ્વાનુભૂતિ સુધી પહોંચવાની વાત. વ્યવહાર નહીંની વાત કરીએ તો વ્યવહાર નહીંની અંદર માર્ગાનુસારીપણાની વાત કરી, કે માર્ગાનુસારીપણું એટલે માર્ગમાં જે પ્રવેશ કરવો અને એના માટેના ગુણ કેળવવા અને એ કેળવીને ધીરે ધીરે આગળ વધતા જવું,
एनी साधना के भी होई शके एना माटे शुं शुं करवू जोईए ते आपणने वंदितु सूत्र अने बीजा अनेक सूत्रों नी अंदर तेनी चर्चा करी एनी एनी दिशा बतावी। तो दरेक जग्याए पथनी वात करी छे, मार्गनी वात करी छे, मार्ग उपर चाली आपणे पथिक बनीए तो ए पथिक बनीने आपणे एक आपणो जे लक्ष्य नक्की कर्यो होय ते लक्ष्य सुधी आपणे पहोंची शकीए। तो आपणो आ शिबिरनो विषय परम पद छे। परम पद ની વાત તો આપણને સૌને સાંભળવી ગમે, કેમ કે ત્યાં શાશ્વત સુખ છે, શાશ્વત આનંદ છે, શાશ્વત શાંતિ છે, એ પ્રાપ્ત કરવાની આપણને સૌને ભાવના થાય એ સાંભળ્યા પછી, એનો મહિમા સાંભળ્યા પછી, એની એ સ્થિતિને જાણ્યા પછી એ સ્થિતિ સુધી પહોંચવાનો આપણને પણ ભાવ જાગૃત થાય, પણ આપણે એ પથ જાણતા નથી, માર્ગ જાણતા નથી કે મારે ત્યાં સુધી પહોંચવા માટે શું કરવું છે। તો એ માર્ગની વાત આ શિબિરમાં કરવામાં આવશે કે જેમાં આપણને જુદા જુદા એંગલથી આપણો પરમ પદ સુધી પહોંચવાનો પથ કેવો હોઈ શકે અને એના માટે આપણે શું કરવું જોઈએ એ દ્રષ્ટિએ આ જે શિબિર થશે તે બહુ જ અલગ પ્રકારની શિબિર હશે। તેમાં આપણે અધ્યાત્મનો એક જુદા એંગલથી વિચાર કરવાની ભાવના રાખીએ છીએ અને એ ખરેખર આપણને ઉપયોગી થશે એવું મારું માનવું છે। એટલે આપ સૌ એ શિબિરમાં જોડાજો, અનુકૂળતા કરજો। નરેન્દ્રભાઈએ કહ્યું તેમ સૌ જોડાઈ શકે છે, સૌને પણ આમંત્રણ છે અને સૌ લાભ લે એવો ભાવ છે, એટલે કે જોડાવાનો લાભ લે તે ભાવ છે।